તેમાં પહેલો સવાલ છે અમરનાથ યાત્રા કયા સમયમાં સરળ પડે છે તો જવાબમાં લખશું અમરનાથ યાત્રા અષાઢ કે શ્રાવણ માસમાં સરળ પડે છે ત્યારબાદ તેમાં બીજો સવાલ છે અમરનાથ યાત્રામાં શેનો અવરોધ વિઘ્ન રૂપ છે તો જવાબમાં લખશું અમરનાથ યાત્રામાં બરફના ડુંગરા ઓળગવાયે અવરોધ વિઘ્નરૂપ છે ત્યારબાદ તેમાં ત્રીજો સવાલ છે લેખિકાએ અમરનાથ યાત્રા શેના દ્વારા કરી તો જવાબમાં લખશું લેખિકા અમરનાથ યાત્રા સરસ પાણીદાર ઘોડા દ્વારા કરી ત્યારબાદ તેમાં ચોથો સવાલ છે કશ્મીરમાં કયા કયા મનોહર સ્થળો જોવા લાયક છે તો જવાબમાં લખશું લખશો કશ્મીરમાં વેરીનાગ સોનમર્ગ કે તુલી એન તળાવ જેવા મનોહર સ્થળો જોવા લાયક છે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો તેમાં પહેલો સવાલ છે લેખિકાને કયા કયા નામ પારકા એટલે કે પરાયા લાગે છે તો જવાબમાં લખશો લેખિકાને ગુલમર્ગ કે ખીલમર્ગ ચશ્મેશાહી કે તક તખ્તે સુલેમાન અગર અચબલ કે ગરીક ગરીબલ જેવા નામ પારકા અને પરાયા લાગે છે ત્યારબાદ તેમાં બીજો સવાલ છે અમરનાથ યાત્રામાં કઈ કઈ સાધન સામગ્રી સાથે રાખવી જરૂરી છે તો જવાબમાં લખશું અમરનાથ યાત્રામાં બપોરે જમવા માટેનું ભાથું થોડી ઘણી મીઠાઈ કેમેરા થર્મોસ તથા નાસ્તા જેવી સાધન સામગ્રી સાથે રાખવી જરૂરી છે ત્યારબાદ તેમાં ત્રીજો સવાલ છે અમરનાથ યાત્રામાં કયા કયા સુંદર સ્થળોનું દર્શન થાય છે તો જવાબમાં લખશું અમરનાથ યાત્રામાં વેરીના સોનમર્ગ કે તુલી ઓન તળાવ જેવા અત્યંત મનોહર સ્થળો ત્યારબાદ તેમાં ચોથો સવાલ છે લેખિકાને અમરનાથ યાત્રામાં કેવા અનુભવો થયા તો જવાબમાં લખશું લેખિકાને નદીની જમણી પડખે જળીયામની ટેકરી ઉપર પાઇનના ઝાડની ગીચ ઝાડીમાં થઈને વાતો માદક અદ્રાહક વસંતવાયુના સુસ્વાતા તોફાની નિશાળાઓની સિસોટીના સંગીતનો આભાસ કરાવતા હતા સાકડી કેડીએથી માર્ગ કાપતા તેમને શ્રીમતી કૃષ્ણ હથી તથા તેમના બે પુત્રોનો ભેટો થયો માર્ગમાં દરેક ક્ષણે પોતાનું સ્વરૂપ બદલતી કુદરતનું કયું દ્રશ્ય શ્રેષ્ઠ તે નક્કી કરવું તેમને માટે શક્ય ન હતું હરધનના મેદાન ઉપર તંબુઓ તાણીને વસવાટ ન કરી શક્યા તેનો તેમને વસવત વસો રહી ગયો તેમને ઝરમર વરસતા વરસાદના ફોરાને કારણે હરપનના મેદાનની શોભા નિહાળવા મળી વરસાદમાં પલળવાની મજા આવી લેખિકાને અમરનાથ યાત્રા દરમિયાન આવા અનેક અનુભવો થયા ત્યારબાદ જો એ પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો તેમાં પહેલો સવાલ છે અમરનાથ યાત્રામાં જોવા મળતા પ્રાકૃતિક મનોહર દ્રશ્યો પાઠના આધારે તમારા શબ્દોમાં લખો તો તેમાં લખશો અમરનાથ યાત્રા દરમિયાન પહેલ ગામની ચંદનવાડી સુધી જતા પ્રતિક્ષણે બદલાતા પ્રાકૃતિક મનોહર દ્રશ્યોની શોભા અનેરી છે કાશ્મીરનો વૈશાખ એટલે જાણે વસંત ઋતુનો અવતાર નદી કાંઠે કેવી સુંદર વનરાય જોવા મળે છે સફરજનના ઝાડ ઉપર દૂધ જેવા શ્વેત રંગના ફૂલના ગુચ્છા ખીલી ઉઠ્યા હોય છે આ સમયે આખી કુદરત વસતાવતારથી ઘેલી બની આનંદમગ્ન દેખાય છે માર્ગમાં દરેક ક્ષણે કુદરત પોતાના સ્વરૂપ બદલે છે બરફ અથવા સુશોભિત વનરાજીથી વિરાજમાન ઊંચા નીચા શિખર ચારે બાજુ નજરે પડે છે નીચે ઉદાહરણમાં ભૂસકા મારતી ઉતાવળે દોડતી નાચતી ગાતી અને હસતી ઉન્માદિની તરંગવતી શ્રેષ્ઠ નદી જાણે મુગ્ધત્વ અને યૌવનની અધવચ્ચે ઉભેલી વનની મધુશ્રી જેવી ભાષે છે નામના વિશાળ લીલાછમ મેદાનમાંથી ડાહી ઢાવકી શાણી અને થરેલ નદી પહોળા પટ પર શાંતિથી વહે છે ઉઘાડું માથું અને ઉડતી ઓંઢણીવાળી તોફાની નાની કન્યા પિતાનું ઘર છોડી સાસરે આવતા વિનમ્ર બની માથે સાટલો ઓઢી છેડો ઠીકઠાક રાખી જાણે ગંભીર અને ભારે ખમ બની ગઈ હોય તેવી શેષ નદી લાગે છે ઉપરાંત વેરીનાક સોરમર્ગ કેલીયન તળાવ જેવા સ્થાનોના દ્રશ્યો પણ અત્યંત મનોહર છે ત્યારબાદ તેમાં બીજો સવાલ છે અમરનાથ યાત્રા કઠિન છે એવું સાથી કહી શકાય તો જવાબમાં લખશું અમરનાથ યાત્રાએ જવું હોય તો ત્યાં કેટલી જગ્યાએ બરફના ડુંગરો ખડકાયેલા હોય છે રસ્તો પણ ઘણો વિકટ હોય છે એટલે પાણીદાર ઘોડા પર બેસીને જ યાત્રા કરવી પડે ત્યાં વરસાદ પડે તો સાંકડા વહેલાઓ પહોળા અને વેગથી વહેવા માંડે એટલે એ સમયે રસ્તો ઓળંગવો મુશ્કેલ બની જાય પહાડના ઉભડક ઢોળાવમાંથી કોરી કાઢેલી પગથિયો સાંકડી અને લપસની બની જાય તો ઘોડાના પગ પણ લપસી જવાની શક્યતા ખરી જ આ પરથી કહી શકાય કે અમરનાથ યાત્રા કઠિન છે ત્યારબાદ તેમાં ત્રીજો સવાલ છે અમરનાથ યાત્રામાં પ્રવાહિત નદીના પલટાતા મનોહર દ્રશ્યો તમારા શબ્દોમાં લખો તો જવાબમાં લખશું અમરનાથ યાત્રામાં શેષ નદી ઉજળા નિર્મળ ઉછાળામાં તે ઉતાવળે વહી જતી હોય છે આ દ્રશ્ય નિશાળનો ઘંટ વાગી જવાની બી કે ઉતાવળે નિશાળ તરફ ધસતી વાયરાથી ઊંડી જતી ઓળત્રીએ ખેંચી પડકવા મથતી મુગ્ધા કન્યાકાઓની યાદ અપાવે છે નીચે ઉદાણમાં ખડકો ઉપરથી કૂટતામાંથી કોઈકવાર વધુ ઊંચેથી ભૂસ્કા મારતી ઉટાવળે દોડતી નાચતી ગાતી અને હસતી શેષ નદી ઉન્માદિની અને તરંગવતી લાગે છે એ નદી જાણે તેનું મુઘતત્વ અને યૌવનની અધવચ્ચે ઉભેલી વનની મધુશ્રી જેવી ભાષે છે આ તેનું અજબનું રૂપાંતર હોય છે હર્થના મેદાનમાંથી વહી જતી શેષ નદી શહી ધ્રુવકી શાણી અને થરેલ હોય તેમ પહોળા પટ પરથી શાંતિથી વહી જતી હોય છે પછી ઉઘાડું માથું અને ઉટતી ઓઢણી પહેરેલી તોફાની કન્યા જેમ પિતાનું ઘર છોડી સાસરે આવે ત્યારે કેવી વિનમ્ર બની જાય છે તે માટે સાંડલો ઓઢી છેડો ઠીકઠાક રાખી જાણે ગંભીર અને ભારેખમ બની જાય એવું જ એ શેષ નદીનું પલટાતું રૂપ મનોહર લાગે છે તો વિદ્યાર્થી મિત્રો તમે આ સોલ્યુશન જોયું સાંભળ્યું અને સમજ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તેમજ આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો અને દોસ્તોને જરૂરથી શેર કરજો